काका यार प्लीज मानी जाने प्लीज ने तो लागे छे के तू मने प्रेम ज नथी करतो अरे एवू नथी तो एवू सु काम विचारे छे तो शु विचारू मने तो लागे छे हूं ज तारी पाछळ पागल छू मने ज लग्ननी ઉતાવળ છે તને તો કઈ પડી જ નથી તને ખબર છે મારા ઘરેથી લગ્ન કરવા માટે કેટલું બધું પ્રેશર છે હા મને ખબર છે અને હું તને સમજુ પણ છું પણ પણ શું તું અડધી વાત કરીને વચ્ચે અટકી કેમ જાય છે હું તને સાચું કહીશ ને તો તને ખોટું લાગશે એટલે નો તો કહેતો મારા મમ્મી છે ને બહુ ધાર્મિક છે અને એ જન્માક્ષરમાં માને છે બાકી રહ્યું તો તારી કુંડળીમાં મંગળ છે એટલે મમ્મીને મનાવવા બહુ અઘરા છે એટલે તું હવે મારી જોડે મેરેજ નહીં કરે એમ ને મેં એવું ક્યાં કહ્યું તો તારી પાસે થોડો સમય માંગુ છું અચ્છા તો આ છે મારા ભાઈનો ઓવરટાઈમ અરે રીના તું અહીં એ બધું છોડ પહેલા એમ કે આ બધું શું છે હા આ મેગા છે મારી ફ્રેન્ડ ઓ તે મને કહ્યું કેમ નહીં કે તારી એક ગર્લફ્રેન્ડ છે અરે ગર્લફ્રેન્ડ મેં કહ્યું તો ખરા કે આ મારી ફ્રેન્ડ છે ને અમે સાથે જોબ કરીએ છીએ ના આ ખોટું બોલે છે અરે એ તો એના ફેસ પર દેખાય જ આવે છે ભાભી અરે મારે અર્જન્ટ એક કોલ આવ્યો છે મારે જવું પડશે સારું બાય અરે ભાભી બહુ ગમે છે મારો ભાઈ હા ના ના એવી કોઈ વાત નથી હું મમ્મીને વાત કરી દઈશ કે તમારા બંનેના લગ્નની અચ્છા એટલે વાત એમ છે કે આપણા રાજકુમારને કોઈ છોકરી પસંદ પડી છે બરોબર ને હા પપ્પા આજે તો ભાઈ પકડાઈ ગયા નહીતર લગ્ન કરીને જ આપણને જાણ કરત જાણે ચાપલી હું એવું કરું એવું લાગે છે તમને વાત તો કરાઈ ને જો છોકરી સારી હોય અને તને પસંદ હોય તો અમે એના ઘરે જઈને લગ્નની વાત કરીએ અરે હું તમને લોકોને વાત કરવાનો જ હતો પણ એક પ્રોબ્લેમ છે પ્રોબ્લેમ શેનો પ્રોબ્લેમ એની કુંડળીમાં મંગળ છે શું મંગળ તો તું એ છોકરીને ભૂલી જજે પણ મમ્મી હું એને પ્રેમ કરું છું પ્રેમ તો લગ્ન પછી પણ થાય હું એ છોકરી સાથે તારા લગ્ન તો નહીં થવા દઉં અરે કંચન એ લોકો એકબીજાને પ્રેમ કરે છે એ લોકોને મનમેળ છે એટલે તું આ ગ્રહોને વચ્ચે લાવે છે મૂકને આ માથા પર તો શું એ પનોતીને હું પોખીને ચોખલે વધાવીને આ ઘરમાં લાવું એવું તો થશે જ નહીં લગ્ન કરીશ તો મેઘા સાથે જ કરીશ અને હું એ ક્યારેય નહીં થવા દઉં સમજ્યો મમ્મી મમ્મી મારી વાત તો સાંભળો પપ્પા તમે મને સમજાવવા આવ્યા હોય ને તો રહેવા જ દેજો કારણ કે હું તમારી વાત નથી માનવાની તું પણ શું આવ નાના છોકરાની જેમ જીદ પકડીને બેઠી છે અરે એરેન્જ મેરેજ હોત તો વાત અલગ હતી કે આપણે જન્માક્ષર મેળવી લે અમારે જ્યારે છોકરી પસંદ જ કરી લીધી છે તો પછી માની જા ને ના એટલે ના હું મારા દીકરાને જાણી જોઈને દુખી નહીં થવા દઉં અચ્છા તો મને એ કે એ છોકરી સાથે લગ્ન કરી અમને શું દુઃખ પડશે એ તો કઈ પણ થઈ શકે છે અમને ધંધામાં નુકસાની થઈ શકે છે અમર બીમાર પડી શકે છે અને એક્સિડન્ટ પણ થઈ શકે છે કે પછી મને તો આ બધું વિચારતા પણ ડર લાગે છે એટલે પાકું જ છે કે આવું કઈક થશે પાકું તો ન કહી શકું હું કઈ જ્યોતિષી થોડી છું જ્યોતિષ પણ માણસ જ હોય છે
તારા કે મારા કહેવાથી કશું જ નથી થવાનું, ધાર્યું તો ઉપર વાળાનું જ થવાનું છે. એટલે કહું છું, રાજી ખુશીથી તું માની જા તો વધારે સારું. પણ મારા દીકરાને કઈ થઈ જશે તો? અને બીજી કોઈ છોકરી સાથે અમર લગ્ન કરે અને એને કઈ નહીં થાય, એની ગેરંટી શું? તમે ગમે તે કહો, પણ મારો જવાબ તો ના જ હશે. હા બોલ. ઓફિસ કેમ ના આવ્યો આજે? મેં કેટલી રાહ જોઈ તારી. મૂડ નહોતો. કેમ, કાલે ઘરે ગયા પછી શું થયું? રીનાએ શું કીધું? રીનાએ ઘરમાં બધાને વાત કરી દીધી અને જે વાતનો ડર હતો તે જ થયું. પણ શું થયું? તું મને કહેતો ખરી? તું તો સામેથી એક ફોન પણ નથી કરતો. મમ્મીએ લગ્ન માટે ના પાડી. હવે ખબર નહીં. એટલે તું મારી સાથે લગ્ન નહીં કરે? અરે યાર, તું લગ્ન કરીશ તો તારી સાથે જ કરીશ, બાકી આ જીવન કુવારો રહીશ. અને જો મારા લગ્ન તારી સાથે નહીં થાય તો હું કઈક કરી બેસીશ, હું કહી દઉં છું. કેવી વાત કરે છે? એક તો હું પહેલેથી ટેન્શનમાં છું અને તું આવી વાત કરીને મને વધુ ટેન્શન શું કામ આપે છે? તારી પાસે આનો કોઈ રસ્તો હોય ને તો બતાવ. સારું, તો ભાગી જઈએ. જો હું ભાગીને લગ્ન કરવાના વિરોધમાં છું, પરિવારની આબરૂ જાય. તો લિવ ઇન, હું તારા જોડે આવું ત્યાં રહેવા માટે? હા, આ આઈડિયા સારો છે. ક્યારે આવે છે? જાને પાગલ, હું તને એવી લાગું છું. એવી એટલે કેવી? શું લિવિંગમાં રહે છે લોકો બધા ખરાબ જ હોય છે? અરે મેં એવું ક્યાં કહ્યું? તો કેવું કહ્યું? તું એ બધી લપ છોડ, તું ફટાફટ મને મળવા આવ, આપણે બેસીને શાંતિથી વાત કરીશું. સારું, આવું છું. જાને ચાપલી, શું જાને? હા, આમ આમ દેવદાસ બનીને કેમ બેઠો છે? વારોની યાદ આવે છે? આ જે કંઈ પણ થયું છે ને એ બધું તારા લીધે થયું છે. ઘરમાં વાત કરવાની શું જરૂર હતી? વાહ, એક તો મેં તારી હેલ્પ કરી, ઉપરથી તું મને સંભળાવે છે. ભલાઈનો તો કોઈ જમાનો જ નથી રહ્યો. શું હેલ્પ કરી તે? મમ્મી માન્યા? અચ્છા, જેને તું વાત કરતે તો મમ્મી માની જવાના હતા. પપ્પા, હવે તો તમે જા કોઈ દેવદાસને સમજાવો. શું થયું મને કોઈ કહેશો? અને કહી દો કે આવું મોડું કરીને નહીં બેસે. મેઘા સિવાય બીજા ઘણા બધા લોકો છે જેને એનું હસતું મોડું જોવું ગમે છે, જેમ કે એની બેન અને એના પપ્પા પણ. પપ્પા, હવે હું શું કરું ને એ જ મને સમજ નથી પડતી. ભગવાન આવીને જો મમ્મીને સમજાવે ને તો જ મમ્મી માને એમ છે. તથાસ્તુ. હે? હા, એક આઈડિયા છે. Thank you.
કંચન કંચન કોઈએ મારું નામ લીધું સારું કંચન સાંભળો ને આ જુઓ ફરી વાર કોઈએ મારું નામ લીધું અરે યાર મને તો કાંઈ સંભળાતું નથી આ તારો વહેમ છે એને મારો અવાજ નહીં સંભળાય કંચન પણ તમે કોણ છો જેની તું દિવસ રાત પૂજા કરે છે એને જ પૂછે છે કે તમે કોણ પ્રભુ તમે ભગવાન છો સહી જવાબ પ્રભુ હું તો ધન્ય થઈ ગઈ કે આજે તમે મને યાદ કરી યાદ કરવી પડી કારણ કે તું મારી ઈચ્છાનો અનાદર કરી રહી છે પણ પ્રભુ મેં શું કર્યું તું અમરના લગ્ન એની છોકરી સાથે કરવાની ના પાડી રહી મારા લખેલા લેખમાં મેઘ મારી રહી છે પણ એ છોકરીને તો મંગળ છે પણ એ છોકરી જ અમરની કિસ્મત છે સમજી ગઈ પ્રભુ કાલે જ ઘરમાં બધાને વાત કરીને લગ્નની વાત કરીશ કલ્યાણ થાય પ્રભુ 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 વાત શું છે જલ્દી બોલો ને મારે લેટ થાય છે આ ક્યારના અમને બધાને બેહાડી રાખ્યા છે વાત શું છે તમે 5 મિનિટ ચૂપચાપ બેસો બધી હમણા ખબર પડી જશે મેઘા તું અહીં હા હું અહીં મેં જ નહીં બોલાવી છે તે બોલાવી છે પણ શા માટે અરે કોઈને ના પાડવા માટે ઘરે થોડી બોલાવાય તમે તો સાવ આવા ના આવા જ રહેશો મેં એને ના પાડવા નહીં પણ હા પાડવા બોલાવી છે એટલે મમ્મી તમે માની ગયા તમને એની કુંડલીથી કોઈ જ પ્રોબ્લેમ નથી હું આ સપનું તો નથી જોઈ રહ્યો ને ના દીકરા મેં નક્કી કર્યું છે કે તારા લગ્ન થશે ને તો મેઘા સાથે જ અને જો તું લગ્નની ના પાડી દઈશ ને તો હું તારા તાટે જ ભાંગી નાખીશ એમ આ તો ઉલટી ગંગા વહેવા લાગી અને હું સાચે જ લગ્ન માટે ના પાડું તો મારા દીકરા હું તને આ ઘરમાં કાઢી મૂકીશ અને આ મારી મેઘાને આ ઘરમાં રાખીશ પણ આ બધું થયું કેવી રીતના હા મમ્મી તમને મેઘાનો નંબર કોણે આપ્યો નંબર મેં આપ્યો મમ્મીને તારા ફોનમાંથી ચાપલી મેં નક્કી કર્યું કે ભગવાનની જો આ જ ઈચ્છા છે તો પછી એને બદલવાવાળા આપણે કોણ એટલે ભગવાને તારા સપનામાં આવીને કીધું કે આ મારી ઈચ્છા છે તમે બધી આ લપ છોડો ને અમર અને મેઘા એકબીજાને પ્રેમ કરે છે એમાં આપણને શું વાંધો હોય